हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली अपने तमारो एंटरप्रेन्योरशिप 2 जे छे एनु यूनिट 1 एनु चैप्टर 1 एस्टैब्लिशमेंट ऑफ इंडस्ट्रियल एंटरप्राइज एमा आपणे डिस्कस करता था अबाउट द प्लांट लोकेशन। बराबर के प्लांट केवो चूज करवो जोईए, केवा केवा स्टेजेस होय प्लांट जे छे एनु लोकेशन चूज करवानो। बराबर एमा आपणे एक वस्तु जोईली हती कि भाई लोकालिटी नी इम्पोर्टेंस लोको वधारे आपे छे। सो काम वधारे इम्पोर्टेंस आपे छे, द रीजन इज जस्ट दैट जेटलुं तमे लोकेशन इम्पोर्टेंस आपसो एटलू ज तमारी रॉ मटेरियल के तमारा फेक्टर्स ऑफ प्रोडक्शन जे छे एनी अवेलेबिलिटी जे छे एने तमे इम्पोर्टेंस आपी शको। बराबर जेटलू तमे रीजन जे छे एनी इम्पोर्टेंस आपो छो एटलू ज तमने सामे जे छे चांसेस छे तमारा फेक्टर्स ऑफ प्रोडक्शन जे छे तमने मळवानो। बराबर तो आ वस्तु आपणे डिस्कस करी हती बिजनेस लोकालिटी नी। नाउ वी आर फोकसिंग ओवर टू दी मॉडर्न ट्रेंड्स फॉर सिलेक्शन ऑफ प्लांट लोकेशन। बराबर बे ट्रेन तमने आपेला छे, एमां फर्स्ट ट्रेन तमने आपेलो छे सिलेक्शन ऑफ बेकवर्ड एरियाज अने सेकंड तमने आपेलो छे सिलेक्शन ऑफ इंडस्ट्रियल एस्टेट। बराबर पहली वस्तु के बेकवर्ड एरिया ने सिलेक्ट करवा पाछळनुं कारण ई छे के ज्यारे तमे खेतीवाड़ी ने रिलेटेड कोई पण प्रोडक्ट साथे डील करता, बराबर केवी कोई पण प्रोडक्ट के जेमां तमारो रॉ मटेरियल खेतीवाड़ी बाजूथी जोईए छे अथवा तो એવી કોઈ પણ વસ્તુ, એવી કોઈ પણ જગ્યા કે જ્યાં તમને તમારું ટ્રાન્સપોર્ટેશન, ઇલેક્ટ્રિસિટી, તમારે જમીન જે છે એનું ભાડું, એ બધી વસ્તુ તમને સસ્તી પડતી હોય, બરાબર તો તમે એવા પ્લાન્ટ લોકેશનને ચૂઝ કરો છો। બરાબર બેકવર્ડ એરિયા ચૂઝ કરવા પાછળનું રીઝન એ છે કે તમને રિસોર્સિસ છે ને સસ્તા અવેલેબલ છે। બરાબર તો એ એક વસ્તુ તમને આપેલી છે કે સિલેક્શન ઓફ બેકવર્ડ એરિયાઝ। આના સિવાય અમુક વસ્તુ એવી છે કે જ્યારે ક્યારે પણ તમારે પ્લાન્ટ જે છે એને ટ્રાન્સફર કરવું છે એક જગ્યાએ બીજી જગ્યાએ, તમે આસાનીથી એ પ્લાન્ટને જે છે ને ટ્રાન્સફર કરી શકો। કારણ કે બેકવર્ડ એરિયાની અંદર તમને જે વસ્તુ તમે ઊભી કરી હતી કે તમારે સસ્તા ભાવે ઊભી થઈ હતી તો તમને ટ્રાન્સફર કરવું છે ને ઈઝી પડશે। કારણ કે સસ્તામાં પડી છે એટલે તમને એટલી બધી નુકસાની નહીં જાય, પણ તમે જો કોઈ બહુ મોટું બધું લોકેશન જે છે એ મોટા બધા જે છે એ કહી શકાય કાર્બન લોકેશનમાં તમે ગયા હોય અને ત્યાં લોકેશન ચૂઝ કર્યું, ત્યાં તમે તમારી ઇન્ડસ્ટ્રી જે છે એને એસ્ટાબ્લિશ કરી, હવે સિચ્યુએશન એવી આવી છે કે ક્યારેય એવું બન્યું કે તમારે તમારો પ્લાન જે છે ટ્રાન્સફર કરવો પડે, તો દેટ્સ હાઉ યુ આર ગોઈંગ ટુ ટ્રાન્સફર યોર પ્લાન્ટ। બરાબર તો એ એક વસ્તુ તમને આપેલી છે। નેક્સ્ટ કીધું છે સિલેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્પેક્ટ। પહેલી વસ્તુ બેકવર્ડ એરિયા જ્યાં તમને સસ્તામાં રિસોર્સિસ મળે, બીજી વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ એસ્પેક્ટ। અહીંયા તમને સસ્તામાં રિસોર્સિસ મળે કે ન મળે પણ સરકાર તરફથી સબસિડી અને રિલેક્સેશન બધા પ્રકારના મળે। બરાબર અહીંયા તમને જે છે એ કોઈ પણ પ્રકારની વસ્તુ સસ્તી મળે, તમારા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તમને સસ્તા મળે કે ન મળે, દેટ ઇઝ ધી અનધર થિંગ, બટ અહીંયા જે છે એ તમને સરકાર તરફથી દરેક પ્રકારની કહી શકાય કે સબસિડી હોય કે ટેક્સની અંદર રિલીફ છે કે પછી તમારું જે છે એ માર્કેટની અંદર કહી શકાય કે કોઈ ઇમ્પ્રોવાઇઝેશન છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર જે છે એની ફેસિલિટી છે, બરાબર ગવર્મેન્ટ જે છે એની સંસ્થા તરફથી તમને મળતી કોઈ પણ પ્રકારની વસ્તુઓ છે, તો આ બધું જે છે ને એ તમને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બહુ આસાનીથી મળે। બરાબર નેક્સ્ટ તમને એવું કીધું છે કે અલગ અલગ પ્રકારની જે છે એ સેફ્ટી રિક્વાયરમેન્ટ હોય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એ બધી વસ્તુઓ અવેલેબલ। આજે તમે એકલા કોઈ જગ્યાએ ધંધો કરતા હોય અને કોઈ જીઆઈડીસી ની અંદર બિઝનેસ કરો છો તો એ બંનેમાં ફરક પડશે। બરાબર દરેક જીઆઈડીસી ની અમુક ફેસિલિટી હોય, એ લોકો અમુક ફેસિલિટી આપે છે, બરાબર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વાળા જે છે, પછી એ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીઆઈડીસી હોય કે પછી એમઆઈડીસી હોય, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરાબર। પણ યસ, આ બધી વસ્તુ, આ બધી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે એ તમને દરેક પ્રકારની ફેસિલિટી આપે, બરાબર તો એ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે છે એનું સિલેક્શન કેવી રીતે કરવું। બટ લેટ અસ ફોકસ ઓવર ટુ ધી ફેક્ટર્સ અફેક્ટિંગ ધી લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ। ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ જે છે એના લોકેશનને કઈ કઈ વસ્તુ અફેક્ટ કરે છે, બરાબર એવા કયા કયા પરિબળો છે કે જે તમારા પ્લાન્ટ લોકેશનને અફેક્ટ કરશે કે આગળ જતા જે છે એ તમને એની કોઈ પણ પ્રકારની ઇફેક્ટ, એડવર્સ ઇફેક્ટ હોય કે ફેવરેબલ ઇફેક્ટ એ ફેસ કરશો, બરાબર એડવર્સ એટલે કે વિરુદ્ધ, વિરોધાભાસ, બરાબર અને ફેવરેબલ એટલે કે તમે જે વસ્તુ કરો છો એ પ્રમાણે એની ફેવરમાં હોય, બરાબર એના તરફેણમાં હોય એવી વસ્તુ,
તો એ બંને વસ્તુ તમને આપેલી એમ દરેક વસ્તુ તમને આપેલી છે. જો અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ ફોર નિયર બાય એરિયાઝ, પહેલો પોઈન્ટ તમને એવું આપેલું છે કે નજીકના એરિયામાંથી જ રો મટીરિયલ અવેલેબલ થઈ છે. આ વસ્તુ સારી છે કે ખરાબ? તો કે સારી છે, બરાબર. જેટલું જલ્દી તમને રો મટીરિયલ અવેલેબલ થશે એટલું જ જલ્દી તમારું પ્રોડક્શન થશે. જેટલું જલ્દી પ્રોડક્શન થશે એટલું જ જલ્દી તમે એને પહોંચાડી શકશો માર્કેટ સુધી, અને જેટલા જલ્દી તમે માર્કેટ સુધી પહોંચશો એટલા જ જલ્દી તમે કસ્ટમર્સ જે છે એ નજરમાં આવશો, બરાબર. તો આ દરેક વસ્તુ તમને આપેલી છે. સો અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ ફ્રોમ નિયર બાય એરિયાઝ ઇઝ ધી બિગેસ્ટ ફેવરેબલ ફેક્ટર. આનાથી તમારે છે રો મટીરિયલ આવવા એટલે કે તમારા ક્લાયન્ટ સુધી પહોંચાડવાનો ખર્ચો બચી જાય. એક્સ્ટ્રા એક્સપેન્સ કોઈ તમારે ન લે, આસાનીથી તમને મળી જાય. હા, જે કંપનીઝ એવી છે કે મજબૂર છે, બરાબર, કે ભાઈ આના સિવાય એ લોકો ક્યાંયથી મંગાવી શકે એમ નથી અને એને બહારના જ કન્ટ્રીમાંથી ફરજિયાત પણ ઇમ્પોર્ટ કરવું પડે એમ છે, તો પછી એનું અલગથી જે છે એ ચાર્જ એને પે કરવું, એમાં ન ચાલે. અને સામે એ લોકો જે છે એની પ્રોડક્ટને પણ એ જ રીતે વેચતા હશે ને માર્કેટમાં, બરાબર. તો એ એક વસ્તુ જે છે તમને આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે નિયરનેસ ઓફ સેલ્સ સેન્ટર ઓર માર્કેટ, બરાબર. આ બી એક ફેવરેબલ ફેક્ટર છે. જેટલું માર્કેટ તમારાથી નજીક હશે એટલી જ માર્કેટ રિચનેસ તમારી વધશે. માર્કેટ રિચનેસ વધે તો તમારું સેલ્સ પણ વધશે, તમારું સેલ્સ જેટલું વધશે એટલો ફાયદો તમને જ થશે, બરાબર. તમારી કંપનીને જે બધી વસ્તુનો ફાયદો થવાનો છે. તો એ એક વસ્તુ જે છે તમને આપેલી છે કે કેટલું નજીક છે ને તમારું માર્કેટ, એ વસ્તુ પણ અફેક્ટ કરે. કારણ કે જેટલું દૂર માર્કેટ હોય એમ જેવી રીતે રો મટીરિયલ લેવાનો તમારે ચાર્જ પે કરવો પડે, એમને તમારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ દેવી પડે માર્કેટ સુધી પહોંચાડવાની, બરાબર. તો એ એક વસ્તુ જે છે તમને આપેલી છે કે માર્કેટ કેટલું નજીક અથવા તો કેટલું દૂર છે એ વસ્તુ પણ પ્લાન્ટ લોકેશનની આપણને અફેક્ટ કરે છે, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે અવેલેબિલિટી ઓફ લેબર ફોર્સ, તમારી તમારો મેન પાવર જે છે એ તમારી પાસે કેટલી જલ્દીથી અથવા તો કહી શકાય કે કેટલા પ્રમાણમાં અવેલેબલ છે. કારણ કે ઘણી વખત તમે જોયું તો કંપની જે છે એ 3-3 મહિના સુધી એક બોર્ડ મારી રાખેલું હોય કે ભાઈ આ પ્રકારના કામદારોની જરૂરિયાત છે, આ પ્રકારના વર્કર્સ, આ પ્રકારના મજૂરોની જરૂરિયાત છે, સ્ટીલ દે આર નોટ એબલ ટુ ગેટ એની કાઇન્ડ ઓફ ઓર એની ટાઈપ ઓફ લેબર ફોર્સ, બરાબર. તો જેટલી સારી તમારી પાસે લેબર ફોર્સ અવેલેબલ હશે એટલું જ સારું તમારું પ્રોડક્શન બનશે અને એટલી જલ્દી તમારું પ્રોડક્શન બનશે, તમે પહોંચાડી પણ એટલી જલ્દી શકશો સામે માર્કેટની, બરાબર. તો એ એક વસ્તુ છે અને દરેક જગ્યાએ લેબર ફોર્સ તો ઇફેક્ટિવ હોવી જ જોઈએ, બીજું કંઈ ન હોય તો કાંઈ વાંધો નહીં. કદાચ તમે રો મટીરિયલનો પણ ચાર્જ લાવવાનો પે કરી દેશો, ફિનિશ પ્રોડક્ટ પહોંચાડવાનો પે કરી દેશો, જ્યાં સુધી તમારી પાસે લેબર ફોર્સ ઇનફ લેબર ફોર્સ અવેલેબલ નથી ત્યાં સુધી તો પ્રોડક્શન જ નહીં થાય, બરાબર. તો એ એક વસ્તુ છે. નેક્સ્ટ તમે કીધું છે કે ફેસિલિટીઝ રિલેટેડ ટુ કોમર્સ, બરાબર. કોમર્સને રિલેટેડ કે તમે જેટલા પણ નાણાકીય વ્યવહારો કરો છો એને લગતી તમારી પાસે અમુક સુવિધાઓ તો હોવી જ જોઈએ, બરાબર. એમાં કમ્યુનિકેશન બેન્કિંગ સર્વિસીસ આવી જ છે, બરાબર. For taking out the industrial activities, for taking out the business transactions, you need commerce kind of facility. And for taking out the trading activity, you will need these commerce related facilities. બરાબર. આ એક વસ્તુ નથી, આમાં તો ઘણી બધી વસ્તુ છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર હોવા તમારી પાસે, બરાબર. અધર ધેન ધેટ તમારી જે છે એ વસ્તુ એની ક્વોલિટી જે છે એ ઇમ્પ્રુવડ મેનરની અંદર હોવી, બરાબર. એ વસ્તુ લોકો સુધી કેમ પહોંચાડવી, બરાબર. તમે રિટેલરને દેવાના છો, હોલસેલરને દેવાના છો કે સીધા એન્ડ યુઝર્સ સાથે ડીલ કરવાના છો, દેટ શુડ બી યોર ચોઇસ, બરાબર. અને એના માટે તમારે ફેસિલિટી ઊભી કરવી પડે. એટલે કેવું થાય તો કે તમે કોઈ વસ્તુ મેન્યુફેક્ચર કરો છો ને તો તમારે છે ને એનું એક એમ કહી શકાય કે શોપ આઉટલેટ પણ ઊભું કરવું પડે, કેમ તો લોકો જોવા આવી શકે ને. અને તમારે સીધું એન્ડ યુઝર સાથે ડીલ કરવાની છે. તમે કઈ લોકોને ફેક્ટરી જોવા નહીં લઈ જાય કે જો અમારી ફેક્ટરીની અંદર આટલો માલ બનેલો પડ્યો છે, બરાબર. તો એ એક વસ્તુ તમને આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની
ફેસિલિટીઝ દરેક પ્રકારની ફેસિલિટી અવેલેબલ હોવી જોઈએ એવું પ્લાન્ટ લોકેશન ચૂઝ કરો બરાબર પછી આ કેવું થાય કે તમે કોઈ ગામડાની અંદર ધંધો કરીને બેઠા છો તો ત્યાં તમારી પાસે ટ્રાન્સપોર્ટેશનને રિલેટેડ ફેસિલિટી હશે નહીં બરાબર અથવા કમ્યુનિકેશનને રિલેટેડ ફેસિલિટીમાં બી તમને પ્રોબ્લેમ્સ થશે ઇશ્યુઝ થશે બરાબર ગામડાની અંદર કે એવા બેકવર્ડ એરિયાઝની અંદર તમે લોકેશન ચૂઝ કર્યું છે તો ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હશે રાઈટ તો એ વસ્તુ તમને આપેલી છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે છે એનો વેની અંદર તમારી પાસે અવેલેબલ હોવી જોઈએ નેક્સ્ટ તમને કીધું છે સોશિયલ ફેસિલિટીઝ યસ તમારા વર્કર માટે આ સોશિયલ ફેસિલિટી તમારે જોશે કારણ કે તમે ગમે એવા ઓટોમેટિક જે છે એ મશીન લઈઓ યુ વિલ નીડ સમ ઓફ ધ અધર ટાઈપ ઓફ મેન પાવર બરાબર અહીંયા આપણે હજી એ વસ્તુ નથી આવી કે રોબોટ જે છે એ બેસીને કામ કરી શકે મશીન પર બરાબર કે રોબોટ જે છે બેસીને કમ્પ્યુટર પર કામ કરી શકે કમ્પ્યુટર કામ તમારું કરી જ આપે પણ જાતે ના કરી આપે યુ હેવ ટુ કમાન્ડ ઇટ બરાબર મશીનનું પણ એવું જ કંઈક છે મશીન ગમે તેટલું ઓટોમેટિક હોય યુ હેવ ટુ કમાન્ડ ધેન દે સ્ટાર્ટ પ્રોસેસ બરાબર ધેન દે સ્ટાર્ટિંગ ધેર પ્રોસેસ ઓન ધી બેઝિસ ઓફ કમાન્ડ દે રિસીવ બરાબર તો એ એક વસ્તુ છે તો તમારે મેન પાવર જે છે એને અમુક પ્રકારની ફેસિલિટી આપવા માટે તમારે સોશિયલ ફેસિલિટીની પણ જરૂરિયાત પડશે એ હેલ્થ કેર ફેસિલિટી સેફ્ટી પેરામીટર્સ બરાબર તમારી કંપનીમાં જે છે કામદારો કહી શકાય કે ભાઈ કેમિકલ સાથે કે પછી ફાયર સાથે વર્ક કરતા હોય બરાબર તો એ લોકો માટે તમારે સેફ્ટી પેરામીટર્સ જોઈએ સો ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધી સોશિયલ ફેસિલિટી ગવર્મેન્ટ બિહેવિયર હવે તમારા ટુવર્ડ્સ ગવર્મેન્ટનો બિહેવિયર કેવો છે એના ઉપરથી આધાર રાખશે કે તમને કેટલા જે છે રિલેક્સેશન મળશે જો આ વખતે એટલે માની લો કે આ બજેટની અંદર તમારી ઇન્ડસ્ટ્રીની કોઈ પણ પ્રકારના રિલેક્સેશન નથી આવ્યો તો યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ ધી ફેસિલિટીઝ યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ ધી સબસિડી યુ આર નોટ ગોઈંગ ટુ get some of the other type of research facilities you are not going to get the some of the other type of taxation relaxation બરાબર તો એ બધી વસ્તુ તમને આપેલી છે નેક્સ્ટ તમને કીધું છે કે ફેસિલિટીઝ ફોર ડિસ્પોઝલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અત્યાર સુધીમાં તમે ઘણા એવા કિસ્સા જોયા હશે કે જ્યાં છે ને ધંધા વાળા છે ને એ બધા પોલ્યુશન ક્રિએટ કરે છે ઈધર એર પોલ્યુશન ઓર વોટર પોલ્યુશન ઓર નોઇઝ પોલ્યુશન બરાબર તો ડિસ્પોઝલ જે છે એની એક ફેસિલિટી હોવી જોઈએ કે તમે તમારો કચરો ક્યાં નાખો છો ક્યાં પછી એને રિસાયકલ કરો બરાબર ધંધા બાજુથી જે કંઈ પણ કચરો આવે છે કાં તો તમે એને રિસાયકલ કરો ઓર એલ્સ કે તમે જે છે એની એક સિસ્ટમ બનાવો કે અહીંયા અમે ડિસ્પોઝ કરીએ છીએ વેસ્ટેજ બરાબર તો એ એક વસ્તુ તમને આપેલી છે કે સરકાર તમને શું ફેસિલિટી આપે છે ડિસ્પોઝલની બરાબર અધર ધેન દેટ એ ડિસ્પોઝલની ફેસિલિટી છે કંઈક તમે શું કરો છો કંપની તરીકે ક્યાં તમે તમારો કચરો ના રિસાયકલ કરો છો ના તો પછી તમારે સરકારને ઇન્ફોર્મ કરવું પડે કે વી આર નોટ રિસાયકલિંગ ઇટ પ્લીઝ ગીવ અસ ફેસિલિટી ટુ ડિસ્પોઝ ધીસ વેસ્ટ બરાબર તો એ એક વસ્તુ કીધેલી છે કન્ટિન્જન્સી ફેક્ટર્સ એટલે કે અચાનકથી આવેલા આપણે એવું કહી શકીએ કે ઇમરજન્સી આવેલા અમુક પરિબળ અને સી આ વસ્તુ એવી છે કે એમાં ઘણી વખત ધંધો વસ્તુ જ એવી છે કે એમાં ઘણી વખત કન્ટિન્જન્સી ઊભી થતી બરાબર એમાં ઘણી વખત ઇમરજન્સી ઊભી થતી હોય જ્યારે ઇમરજન્સી ઊભી થાય ત્યારે તમારે જે છે દોડવું પડવું ધંધા તરી બરાબર અને બની શકે કે ઇમરજન્સી આપણે ત્યાં જો એવું નથી તમારી બાજુના પ્લાન્ટમાં આગ લાગી ગઈ તો નાઉ યુ હેવ ટુ હેલ્પ તમારે હેલ્પ પણ કરવી પડે તમારા બાજુવાળા ભાઈને બરાબર આપણે કે આપણા પાડોશીની હેલ્પ કરી એવી રીતે બરાબર તો એ એક વસ્તુ તમને અહીંયા આપેલી છે કે કન્ટિન્જન્સી ફેક્ટર્સ જે છે એની અંદર કાં તો તમારે ગવર્મેન્ટ સાઈડથી જે છે એ વસ્તુઓ લેવી પડે ઓર એલ્સ કે તમારે જે છે એ તમારા સાઈડથી જે છે એ હેલ્પ ઊભી કરવી પડે બરાબર આવું ધંધામાં દર વખતે ન થતું કન્ટિન્જન્સી ઇમરજન્સી અને એક્સેપ્શનલ કેસ છે અપવાદ ક્યારેક આવે બરાબર
બધા ફેક્ટર્સની અંદર તમને એવું કીધેલું છે કે ભાઈ આપણે ઉપર જેટલી પણ વસ્તુ ડિસ્કસ કરી એના સિવાય પણ અમુક વસ્તુ એને અફેક્ટ કરતી હોય, જેમ કે કંપની પોતે ક્યાંની છે, કંપનીનો ઓનર ક્યાંનો છે, કંપની કેવી રીતે જે છે એ વર્ક કલ્ચર અપનાવે છે, એના કહી શકાય કે કામદારને એને કેવી રીતે રાખે છે, બરાબર. તો અધર ફેક્ટર્સની અંદર એ વસ્તુઓ પણ તમને આવેલી છે કે ભાઈ કંપની ક્યાંથી ઊભી થઈ હતી, ક્યાંની છે, એનું ઓનર ક્યાંનું છે, વર્કર્સ ક્યાંના છે. જો દેશ વિદેશથી વર્કર આવતા હોય તો તમારે એને એ પ્રમાણે ટ્રીટ કરવા પડે, બરાબર. તો એ વસ્તુ આપેલી છે. તો આખે આખા સેશનની અંદર અમે બે ટોપિક ડિસ્કસ કર્યા, એક તો મોડર્ન ટ્રેન્ડ અને બીજું ફેક્ટર્સ અફેક્ટિંગ ધ પ્લાન્ટ લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ, બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખી કમિંગ સેશનની અંદર આઈડિયાઝ ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.